આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ નંબર 15 જેનું નામ છે ઠંડુ કે ગરમ એવો પ્રશ્ન ચિહ્ન આપ્યું છે પાછળ કે ઠંડુ કે ગરમ શું વસ્તુ ઠંડુ કે ગરમ તો આ આમાં હવાની વાત કરી છે તો આપણે જે નાક વડે શ્વાસ લઈએ છીએ અને એ નાક વડે શ્વાસ લઈએ છીએ અને ઉશ્વાસ દ્વારા આપણે નાક વડે બહાર કાઢીએ છીએ ઘણીવાર એ શ્વાસ આપણે મોઢા દ્વારા પણ બહાર કાઢીએ છીએ કે જ્યારે આપણે કોઈ વસ્તુને હવાની જરૂર પડે ત્યારે જેવી રીતે કે આપણે ફુગ્ગો ફુલાડવો હોય તો આપણે જે શરીરમાં રહેલી હવા બહાર કાઢીને ફુગ્ગાને ફુલાડીએ છીએ પણ શેના વડે તો મોઢા વડે તો આપણે શ્વાસ દરરોજ રોજિંદા જીવનમાં આપણે શ્વાસ લઈએ તો એ નાક વડે લઈએ છીએ તો એની વાત અહીંયા આપેલી છે તો અહીંયા એક વાર્તા દ્વારા આપણને સમજાવવામાં આવી છે કે આપણે જે હવાનો ઉપયોગ કરીએ છીએ એ કેવી રીતે કરીએ છીએ તો એ કઠિયારો હતો કઠિયારાની અહીંયા વાર્તા આપી છે કે કઠિયારો હતો તો એ પોતાના શરીરને ઠંડુ કે ગરમ કેવી રીતે હવાનો ઉપયોગ કરતો એની વાત અહીંયા કરવામાં આવી છે તો એ કઠિયારો હતો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો તે બધા જ લાકડા વેચી આવતો એક દિવસ જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો રોજ લાકડા કાપે વેચે અને પછી ઘરે પાછો જાય એક દિવસ એ જ લાકડા કાપવા જતો હતો તો ચાલતા ચાલતા સેક દૂર સુધી પહોંચી ગયો ત્યારે ખૂબ જ ઠંડી ના પાછો શિયાળાનો દિવસ હતો ઠંડી ખૂબ જ હતી તેની આંગળીઓ થીજી ગઈ હતી આંગળીઓ થીજી જાય તમને પણ ખબર જ હશે કે શિયાળામાં આપણી આંગળીઓ મમ્મી કામ કરતી છે તો કપડાં ધોવા બેઠી હોય તો એની આંગળીઓ કામ કરતી થીજી જાય એટલે કામ કરતી બંધ થઈ જાય આપણે જેટલું ઝડપથી કામ કરવું જોઈએ એટલું આપણે ઝડપથી કરી શકીએ નહીં તો અહીંયા પણ આ કઠિયારાની આંગળીઓ ઠંડીના કારણે થીજી ગઈ તો એ વારંવાર આંગળીઓ થીજી જવાના કારણે ઝડપથી કામ થતું નહોતું અને હાથમાં જે વસ્તુ આપણે પકડી શકીએ નહીં તો આ કઠિયારો પણ એના હાથમાં જે કુહાડી હતી લાકડા કાપવા માટે એ વારંવાર નીચે મૂકતો હતો એના હાથમાંથી નીચે મૂકતો હતો અને હાથ મોં આગળ લાવી અને ગરમ રાખવા માટે જોરથી ફૂંક મારતો હતો આપણે પણ ઘણીવાર શિયાળાના દિવસો હોય ને ક્યાંક બહાર જઈએ અને હાથને આપણે ગરમ રાખવા હોય તો આપણે પણ આવી રીતે હાથ મોઢા નજીક લાવી અને ફૂંક મારીએ છીએ તો તમને ખબર જ હશે તો આવી જ રીતે આ કઠિયારો પણ કરી રહ્યો હતો જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તી ખૂણામાંથી આ જંગલમાં ત્યાં જે લાકડા કાપતો હતો ત્યાં એક મિયા બાલિસ્તી નામનો એક માણસ હતો તો એ આ બધું જોઈ રહ્યો હતો મિયા બાલિસ્તી જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો તે આશ્ચર્યમાં પડ્યું એને આવું કદી જોયું નહોતું તો એને આવી ખબર જ નથી કે આ ફૂંકો કેમ મારે છે તો એ આશ્ચર્યમાં પડી ગયો આપણે પણ કોઈ વસ્તુ જોઈ ના હોય ને અચાનક જોઈએ તો આપણે પણ આશ્ચર્યમાં પડી જઈએ તો આ મિયા બાલિસ્તી પણ આશ્ચર્યમાં પડી ગયો કે આ ફૂંકો કેમ મારતો હશે પરંતુ તેઓ સમજી શક્યા નહીં તે વિચાર કરતા ઊભા થયા અને તેમણે કઠિયારાને પૂછવું જોઈએ એવો વિચાર કર્યો કે પૂછવું જોઈએ શું એને ગમશે એવું વિચારીને પાછા આવ્યા કદાચ કઠિયારાને ગમે ના ગમે કોઈને આપણે પ્રશ્ન પૂછીએ તો કોઈને ગમે ના ગમે તો અંતમાં મિયા બાલિસ્તી પોતાની જાતને રોકી શક્યા નહીં અને તે પૂછવા કૂદતા કઠિયારા પાસે ગયા અને કેમ છો ભાઈ જો તમને વાંધો ના હોય કઠિયારા પાસે આ મિયા બાલિસ્તી વિચાર કરતા હતા કે શું એને ગમશે હું પ્રશ્ન પૂછીશ તો પણ એમને આશ્ચર્ય હતું કે ફૂંકો કેમ મારે છે એ પ્રશ્ન પૂછવા માટે એ મિયા બાલિસ્તી કૂદતા કૂદતા કઠિયારા પાસે પહોંચી ગયા અને તેમને કહ્યું કે તમને ભાઈ વાંધો ના હોય તો એક પ્રશ્ન પૂછી શકું તો આ ટચુકડા માણસને જોઈને કઠિયારાને આ મિયા બાલિસ્તી એકદમ ઠીંગણો માણસ હતો તો આપણે કોઈ ઠીંગણા માણસને આપણે પણ જોઈએ તો આપણને પણ આશ્ચર્યચકિત થાય અને થોડું આનંદ થાય આપણે ઘણીવાર સર્કસમાં જોવા જઈએ તો એવા માણસોને ઠીંગણા માણસોને જોઈએ તો આપણને સર્કસમાં શું કરવા જઈએ આપણે મજા લેવા જઈએ તો આપણને આવે બજારમાં ક્યાંક જઈએ તો આવા ઠીંગણા માણસને જોઈએ તો આપણે પણ મજા આવે આનંદિત થઈ જઈએ અને હસવું પણ આવે તો આ કઠિયારાને પણ એને જોઈને હાસ્ય પણ હા આપણે કોઈ માણસનું એમનેમ જોઈએ તો હસી શકીએ પણ એ આપણે સામે ઊભો હોય અને આપણે એને હસી શકીએ નહીં તો આ કઠિયારો પણ એનું પોતાનું હાસ્ય સંતાડી રહ્યો હતો અને જરૂરથી અને કહ્યું કે જરૂરથી પૂછો ને એમાં મને શું વાંધો હોય એમ તો મારે પૂછવું છે કે તમે હાથ પર ફૂંકો કેમ મારી રહ્યા છો મિયા બાલિસ્તીએ કહ્યું કે તમે ક્યારના હાથ પર ફૂંકો મારી રહ્યા છો તો મને આશ્ચર્ય થયું કે તમે ફૂંકો કેમ મારી રહ્યા છો તો કઠિયારાએ જવાબ આપ્યો ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી ગયા છે તેથી હું તેને ગરમ રાખવા માટે ફૂંકો મારી રહ્યો છું પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે ફરીથી તેને ગરમ રાખવા માટે ફૂંકો મારું છું અને જ્યારે ગરમ થાય ત્યારે હું કામ કરું છું પાછા ઠંડા થાય એટલે પાછા ફૂંકો મારીને ગરમ કરું છું અને મારા હાથને ગરમ રાખવા માટે હું વારંવાર ફૂંકો મારું છું તમને પણ ખબર જ હશે કે આપણે હાથ ગરમ કરવા માટે ફૂંકો મારીએ પછી આપણી ચા ગરમ હોય તો એને ઠંડી કરવા માટે પણ ફૂંકો મારીએ છીએ તો આવું જ હોય ગરમ વસ્તુને ઠંડી કરવા માટે પણ ફૂંકો મારવો પડે અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે પણ ફૂંક મારવી
પડે. મિયાંવાલીસ તે માતો હલામ ઓહો તો એવું છે. અને પછી ત્યાંથી જતા રહ્યા, તે નજીકમાં જ રહ્યા, કઠિયારા પર નજર રાખતા. એમને આશ્ચર્ય થયું હતું કે આવું ખરેખર હોય ખરું એમ. તો એ એવા વિચારમાં ત્યાંથી જતા ના રહ્યા, એ થોડા દૂર જઈ અને કઠિયારા ઉપર નજર રાખવા લાગ્યા. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. કઠિયારો જંગલમાં દૂર જતો રહ્યો હતો અને ત્યાંના ત્યાં બપોર થઈ ગઈ લાકડા કાપતા કાપતા. અને ત્યાં એને ભૂખ લાગી ત્યારે એ ભોજન વિશે વિચારવા લાગ્યો. તો ચૂલો બનાવ્યો, ત્યાં તેને જંગલમાં ચૂલો બનાવ્યો અને તેને આગ સળગાવીને નાના વાસણો બટાકા બાફવા મૂક્યા. પરંતુ ત્યાં શું હતું, લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચો નમ્યો અને આગને સળગાવવા મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો. કઠિયારો ફરીવાર શું કરવા લાગ્યો, પહેલાં પોતાના હાથ ઠંડા હતા તો ગરમ કરવા માટે ફૂંકો મારવા લાગ્યો, હવે આગને સળગાવવા માટે ચૂલો સળગાવ. તમે પણ ગામડામાં જોયું હશે, તમારા ગામડામાં કોઈ દિવસ તમે ગયા હોય ને જોયું હોય તો કે આપણા ઘરે ચૂલો હોય એને સળગાવવા માટે આપણી મમ્મી શું કરે છે, એને ફૂંકો મારે છે. અને ફૂંકો મારીએ ત્યારે આગ સળગી. તો આ કઠિયારો પણ બટાકા ચૂલા પર મૂક્યા હતા તો ભેજવાળા લાકડા હોવાથી સળગતા નહોતા, તો એને સળગાવવા માટે ફૂંકો મારી રહ્યો હતો. તો તેણે પોતાની જાતને કહ્યું, અરે આ ફરી બાલિશથી થોડે દૂરથી આ બધું જોઈ રહ્યો અને પોતાની જાતને કહ્યું, અરે ફરી આના મોઢામાંથી શું આગ નીકળે છે કે શું, આ ફરી આગ સળગાવવા માટે ભોજન કરવા માટે તો આગની જરૂર પડે ભોજન બનાવવા માટે, તો આગ સળગાવવા માટે આ કેમ ફૂંકો મારે છે, પોતાના મોમાંથી શું આગ નીકળતી હશે, એવું પોતે જાતે જ મનમાં વિચાર કરવા લાગ્યો મિયાં બાલિશથી. કઠિયારો ખૂબ જ ભૂખ લાગી હતી, તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા, તે ખાવા પ્રયાસ કર્યો, પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા, તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. અને પછી ફરી પાછું શું કર્યું, એને ચૂલો સળગાવીને બટાકા તો બફાઈ ગયા, ભૂખ લાગી હતી તો હવે વાટ તો જોવાય નહીં, ભૂખ લાગી હોય ત્યારે ગરમ ગરમ વસ્તુ બહાર કાઢીએ તો ગરમ ગરમ તો મોંમાં નાખીએ તો આપણે જીભ દાજી જાય અને આપણે વસ્તુ ખાઈ શકીએ નહીં, એને થૂંકી દેવી પડે. તો એને ઠંડુ કરવા માટે ફરીથી પાછો આ કઠિયારો શું કરવા લાગ્યો, ફૂંકો મારવા લાગ્યો. અરે રે, બાલિશથી પોતાની જાતને કહે છે, ફરી પાછો બાલિશથી મિયાં બાલિશથી આ બધું જોઈ રહ્યો હતો કઠિયારાને. તો ફરીથી એ વિચાર કરવા લાગ્યો કે અરે આ શું કરે છે, પાછું ફૂંકો મારે છે, હવે શું થયું, શું બટાકા સળગાવવા જઈ રહ્યો છે. એને વિચાર કર્યો કે સળગાવી એને દૂરથી જોઈ રહ્યો હતો કે જેણે ફૂંક મારી ત્યારે એ અગ્નિ સળગ્યો, તો આ ફરી પાછો બટાકાને સળગાવવા જઈ રહ્યો છે, શું ફૂંક મારી રહ્યો છે. થોડી વાર પર ફૂ ફૂ કરી અને કઠિયારો પોતાના મોંમાં મૂક્યો અને ખાવા લાગ્યો. બટાકાને ઉપર ફૂ ફૂ કરી અને કઠિયારો બટાકા ખા ઠંડા થયા એટલે ખાવા લાગ્યો. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું, તે પોતાની જાતને રોકી શક્યા. આ બધું વસ્તુ એકવાર તો એ પૂછી આવ્યા કે કેમ તારા હાથ ઉપર ફૂંકો મારે છે, ત્યારે પેલા એ કઠિયારાએ કહ્યું કે હું ઠંડા કરવા માટે ફૂંકો મારું છું. પણ એ દૂરથી જોઈ રહ્યા ત્યારે બે વખત આ બધું વસ્તુ જોઈ અને એમને એમનાથી રોકી શકાય નહીં અને પોતે કૂદકો મારી પાછા કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ, તેમણે કહ્યું, જો તમને વાંધો ના આવે તો હું ફરી પ્રશ્ન કરી શકું. એવું કઠિયારાએ કઠિયારા પાસે જઈ અને મિયાં બાલિશથી કહ્યું કે હું તમને વાંધો ના આવે તો ફરી પ્રશ્ન પૂછી શકું. તો કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયાં બાલિશથી કહ્યું, આજે સવારે તમે કહ્યું હતું કે હાથને ગરમી આપવા માટે હું ફૂંક મારું છું, તમે બટાકા પર ફૂંક મારો છો, પહેલેથી ખૂબ જ ગરમ છે ત્યારે તેને વધારે ગરમ કરવા માટે તમે ફૂંકો મારો છો. ના ના, મારા મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે અને હું ઠંડા પાડવા માટે તેને ફૂંકો મારું છું. હવે આપણને પણ વિચાર થશે કે કેમ ઠંડી વસ્તુને ગરમ કરવા માટે અને ગરમ વસ્તુને ઠંડી કરવા માટે આપણે કેમ ફૂંકો મારવી પડે છે. તો શિયાળામાં ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે જે મોઢામાંથી હવા નીકળે છે એ બહારની ઠંડી કરતો આપણી મોઢાની હવા ગરમ હોય, એટલે આપણે હાથ થીજી ગયેલા હાથ પર ફૂંક મારીએ તો આપણા હાથ ગરમ થાય. અને જ્યારે ગરમ ચા ઉપર આપણે ફૂંક મારીએ તો એ ઠંડી થાય છે. કેમ? કારણ કે ચા કરતાં આપણી મોઢામાંથી નીકળતી હવા થોડી ઠંડી હોય, એટલે ઠંડી હવા આપણે મોઢામાંથી નીકાળીએ તો ગરમ ચા ઠંડી થાય. એટલે બે જ ફૂંક મારવાથી ગરમ વસ્તુને ઠંડી પણ કરી શકાય છે અને ગરમ વસ્તુને ઠંડી વસ્તુને ગરમ પણ કરી શકાય છે. તો વધારે ગરમ કરવા જ ફૂંકો, તેના પર ફૂંકો મારું છું. જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયાં બાલિશથી ચહેરો સફેદ થઈ ગયો, ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. આ મિયાં બાલિશથીનું પાત્ર એક કાલ્પનિક પાત્ર છે, એ વાસ્તવિક નથી અને એ એક કાર્ટૂન જેવું ચિત્ર બનાવ્યું છે અને એ એક કાર્ટૂન જેવા જ લાગે છે. અને જાણે એમને ડર લાગ્યો હોય કે જાણે આ તો આમ નવાઈ જેવું લાગતું હોય અને ત્યાંથી એ જતા રહ્યા. કઠિયારો સારો માણસ હતો. શું થયું મિયાં, તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયાં બાલિશથી પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે, ચોક્કસ તો ભૂત છે કે જીન છે. ફૂંક મારી, ગરમ ફૂંક મારી, ઠંડુ બને, બંને એક જ શ્વાસથી આ શક્ય નથી. એને એમ લાગ્યું કે આ તો ભૂત છે કે શું છે, જીન છે કેમ, કે ગરમ વસ્તુને ઠંડી કરે છે અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે પણ આ ફૂંક જ મારે છે, એક જ શ્વાસથી શું આ બંને વસ્તુ શક્ય છે ખરી?
हाँ ते साचू छे, अमुक वस्तु जे देखाती नथी परंतु ते होय छे। आ वैज्ञानिक आनी पासळ वैज्ञानिक कारण होय, आ आनी पासळ कोई जादु ना होय। आ आनी पासळ ठंडी वस्तुने गरम करवानी, गरम वस्तुने ठंडी करवा माटे एक ज वस्तु एटले के हवानी फूंक मारवानी जरूर पड़े। तो केम के आपणे जे फूंक मारीए तो શિયાળામાં બહારનું વાતાવરણ ઠંડુ હોય અને આપણી અંદરની હવા જે આવે એ ગરમ હોય, એના કારણે આપણા હાથથી જે ગળા ઠંડા થઈ જાય, ગરમ થઈ જાય। અને જો ગરમ વસ્તુને આપણે ફૂંક મારીએ તો ગરમ વસ્તુ આપણા ફૂંક કરતાં એ વધારે ગરમ હોય, એટલે આપણી હવા જે ફૂંક મારીએ ઠંડી હોય, એના કારણે ગરમ વસ્તુ ઠંડી થાય છે। આ વાસ્તવિક છે, એના પાછળ કોઈ આ વૈજ્ઞાનિક કારણ છે, એના પાછળ કોઈ એવો જાદુ નથી। આ અને આ જે વાર્તા લખી છે એ કોને લખી છે, ઠંડા તે ગરમ, તો એ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ એમને આ લખી છે। ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસેને આ લખી છે બાળકોને સમજાવવા માટે। આ વાર્તા ઝાકિર હુસેને, ભારતના જે ત્રીજા રાષ્ટ્રપતિ હતા, એમને આ વાર્તા લખી છે। તો આ વાસ્તવિક છે। મિયા બાળિશથી મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવાને ગરમ બટાકાને ઠંડા પાડવા ફૂંકો મારતો જોયો, ત્યારે તેમના મનમાં ઘણા બધા પ્રશ્નો થયા અને આપણા મનમાં પણ એવા ઘણા બધા પ્રશ્નો થાય। તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારો છો તો કેવું લાગે છે તમને? તો હા, અમે પણ શિયાળામાં આપણે પણ એવું કરતા જોઈએ કે ઠંડા હાથ ગરમ કરવા માટે આપણે ફૂંકો મારીએ છીએ અને આપણને ગરમી આપે જ છે। તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો, તમારા મોંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે, ગરમ કે ઠંડી? તો આપણી જે મોંમાંથી ફૂંક મારીએ તો આજુબાજુની હવા કરતાં ગરમ છે કે ઠંડી? તો ગરમ, આજુબાજુની હવા કરતાં ગરમ છે। પરંતુ જો આપણે એને શિયાળામાં બહારનું વાતાવરણ કેવું હોય, ઠંડુ હોય, એટલે આપણી હવા અંદરથી નીકળીએ ગરમ હોય, અને જ્યારે ગરમી હોય અને જ્યારે હવા આપણે બહાર નીકળીએ ત્યારે એ ઠંડી હોય, એટલે બહારની હવા કરતાં એ ગરમ હોય। હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો, તમારા મોંની હવા કેવી લાગે છે? હવે આપણે જ્યારે હાથ ઠંડા થઈ જાય અને એને ગરમ કરવા હોય તો આપણે એને દૂર દૂર ના રખાય, આપણે એને મોઢાની નજીક લાવવા પડે। પણ જ્યારે આ કહે છે કે હવે તમે તમારા હાથને દૂર રાખો અને પછી ફૂંક મારો, તો શું તમને એવી જ ગરમી મળશે? તો ના મળે। કેમ? તો કારણ કે આપણે જે ફૂંક મારીએ અને જ્યારે શિયાળામાં ઠંડી વધારે હોય અને આપણે ફૂંક મારીએ તો આપણી હવા આપણા હાથ સુધી પહોંચતા પહેલાં બહારના વાતાવરણમાં હવા ભળી જાય અને એ થોડી ઠંડી થઈ જાય, એના કારણે દૂર રાખવાથી આપણા હાથમાં એટલી બધી ગરમી મળતી નથી। તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો જેનાથી તમારા શ્વાસને ગરમાવવાનો ઉપયોગ કરતા હો? તો આપણે એવું વિચારીએ છીએ કે બીજી કોઈ વસ્તુમાં, ચાને ઠંડુ ગરમ કરવા માટે, ગરમને ઠંડુ, તો બીજી કોઈ વસ્તુમાં આપણે આપણી ગરમ હવાનો, જે મોઢામાંથી નીકળતી ગરમ હવાનો ઉપયોગ કરીએ છીએ? તો હા, તો આપણે કોઈ દિવસ આપણા હાથના આંગળીઓ આપણા આંખને અડી ગયું અને વાગ્યું હોય આંખમાં કંઈ, તો આપણી મમ્મી તમારી મમ્મી કરતી હશે, કંઈ એક કપડાનો છેડો લઈ અને મોંમાં નાખી અને મોંમાંથી ગરમ હવા કપડા ઉપર લઈ અને પછી આંખને આપણે લગાવીએ છીએ, તો આપણા આંખને ગરમાવું ઓળે છે અને સારું લાગે છે। તો આના માટે પણ આપણે આપણી હૂંફનો ગરમ શ્વાસનો ઉપયોગ કરીએ છીએ। તો બાળિશથી જોયું કે કઠિયારો ગરમ બટાકાને ઠંડુ કરવાની હૂંફ મારતો જોયો, બટાકાને ઠંડુ કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? હવે જો મિયા બાળિશથી વિચાર કરતા હતા કે જો આવું ઠંડુ કરવા માટે પણ એ ફૂંક મારે છે, જો એને ફૂંક માર્યા વગર ગરમ ખાઈ લીધા હોત તો શું થાત? તો એની જીભ દાજી જાતની કદાચ ખાઈ શકત નહીં। તમે ક્યારેય કંઈ ખૂબ ગરમ ખાતા હોય પીતા તમારી જીભ દાજ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? આપણે તમે તમારા ઘરમાં પણ આવું કોઈ વખત થયું છે કે સ્કૂલનું મોડું થતું હોય અને આપણે ફટાફટ ખાવા જઈએ તો દાળ ભાત ગરમ હોય તો આપણે ખાઈએ તો આપણી જીભ દાજી જાય છે, અને કોઈ વસ્તુ આવી હોય તો એને ઠંડુ કરવા માટે આપણે શું કરીએ? તો જો દાળ હોય આપણે તો દાળને હવે ફૂંક મારીએ, તો પછી આપણે શું કરીએ કે એક વાટકીથી બીજી વાટકીમાં આપણે અરસપરસ કરીએ, એટલે આપણે દાળ ઠંડી થઈ જાય। રોટલીને ઠંડી કરવા માટે આપણે એના ટુકડા કરી નાખીએ એટલે ઝડપથી ઠંડી થઈ જાય, અને ભાતને ઠંડુ કરવા માટે આપણે શું કરીએ કે એને થાળીમાં, મોટી થાળીમાં લઈને એને ચમચીથી પોળા કરી નાખીએ એટલે ઠંડા થઈ જાય। તો આપણે આ રીતે આ વસ્તુને આપણે ઠંડી કે ગરમ કરી શકીએ। મિની અહીંયા તમને ચિત્રમાં દેખાડ્યું, આપણેમાં ચિત્રમાં દેખાડ્યું છે કે મિની નામની એક છોકરી છે જે ચા ઠંડી કરી રહી છે, તો મિની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી, તમારા મતે શું વધુ ગરમ હશે મિનીની ચા કે તેના મોંમાંથી આવતી ફૂંક ગરમ હશે? તો આપણે ચા રકાવીમાં લઈને આપણે ફૂંક મારીએ છીએ, મોડું થતું હોય અને ચા પીવા માટે આપણે ફૂંક મારીએ છીએ, તો ચા ગરમ હોય કે આપણે ફૂંક ગરમ હોય? તો ચા જ ગરમ હોય, અને એટલે એને ઠંડી કરવા માટે આપણે ફૂંક મારીએ છીએ। સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી, તેના હાથ આપણે હાથ પાસે જઈને સોનુના હાથ વધારે ગરમ હશે કે તેનો શ્વાસ?
તો શિયાળામાં આપણું બહારની ઠંડી વધારે હોય અને આપણો શ્વાસ જે ગરમ હોય એના કારણે આપણે હાથને ગરમ કરવા માટે આપણે શ્વાસ વડે ફૂંક મારીને આપણે એને ગરમ કરીએ છીએ. તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો? તમે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ વસ્તુ ઠંડીને વસ્તુને કોઈ વસ્તુ હોય તેને ઠંડી પડવા માટે આપણે ફૂંક મારીએ, પછી કોઈ ગરમ વસ્તુ કે ચૂલો સળગતો ના હોય એના માટે આપણે ફૂંક મારીએ, તો એના સિવાય આપણે કઈ વસ્તુને વાપરવા માટે આપણે ફૂંક મારીએ છીએ? તો આપણે સિસોટી વગાડવા માટે. તમે કોઈ બોલ પેનનું ઢાંકણ લઈ અને એને ફૂંક મારો તો સિસોટી વાગશે એમાંથી, તો એ સિસોટી વગાડવામાં પણ આપણે ફૂંક મારીએ છીએ. પછી ફુગ્ગા ફુલાડવા માટે પણ ફૂંક મારીએ છીએ. આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેને આપણે ફૂંક દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે હવાને, હવા દ્વારા એક જ શરીરમાંથી નીકળતી હવાને આપણે એ વસ્તુને ગરમ પણ કરી શકીએ છીએ અને ઠંડી પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઠંડુ કે ગરમ પાઠ વિશે જોયું, અને જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારે પુસ્તક સાથે રાખો.